પોલીસ ભરતીના કૌભાંડ થવાના મામલો સામે આવ્યો હતો। આ કૌભાંડમાં ગાંધીનગરના એલસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં ગાંધીનગર એલસીબીને આરોપીને સુધી પહોંચવામાં સફળતા મળી હતી અને ગાંધીનગર એલસીબીએ પોલીસ ભરતી કૌભાંડના મામલે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બે આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે। વધુ તપાસ હાથ ધરતા પોલીસને આરોપીઓ પાસેથી ખોટા ઓળખપત્ર મળ્યા હતા તથા ઉમેદવારોના નિમણૂક પત્રો પોલીસે કબજે કર્યા હતા। ભાવનગર એલસીબીએ કાર સહિતના 5.46 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો, જેમાં ગાંધીનગર પોલીસે આરોપીઓની વિરુદ્ધ 1 કરોડ કરતા પણ વધુની રકમ હેઠળ ફરિયાદ નોંધી છે। ગાંધીનગર જિલ્લા પોલીસમાં ગાંધીનગરના રેન્જ આઈજીપી સાહેબ શ્રી એડી ચુડાસમા સાહેબ તેમજ ગાંધીનગરના એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના મુજબ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 243/2021, આઈપીસી 406/420/465/463/468/471-120B મુજબનો ગુનો તારીખ 21/5/2021ના રોજ દાખલ કરેલ છે। આ કામે ફરિયાદી છે પ્રતાપભાઈ કૈલાસભાઈ જાટ, રહેવાસી સુરત। આમાં લોકરક્ષક ભરતી બોર્ડમાં જે પોલીસની ભરતીમાં 2 વર્ષ પહેલાં જે ફોર્મ ભરેલા એમાં અમારે ઓળખાણ છે અને તમને ઓર્ડરો આપી દઈશું એવું કહીને આશરે 40 જેટલા ઉમેદવારો જુદા જુદા સુરત, અમદાવાદ, બરોડાના જે ઉમેદવારો હતા જેણે ફોર્મ ભરેલા હતા એને કે અમે તમને ઓર્ડર અપાવી દઈશું એમ કરીને બધા પાસેથી અલગ અલગ, કોઈ પાસે 10 લાખ, કોઈ પાસે 20 લાખ, એમ કરીને 1 કરોડ અને 4 લાખનું ચીટિંગ કરીને પૈસા લઈ લીધા। આમાં એક સિદ્ધાર્થભાઈ હિતેન્દ્રભાઈ પાઠક તેમજ પૂજાબેન વિજયભાઈ દયાભાઈ જાદવ તેમજ મહેશ્વરીબેન જગદીશભાઈ ઝાખરિયા તેમજ રાહુલભાઈ ચંદુભાઈ લલુવડિયા આ ચાર આરોપીઓને એલસીબી ગાંધીનગર શ્રી જેજી વાઘેલા સાહેબ અને પોસે એલસીબી શ્રી વીકે રાઠોડ સાહેબની ટીમે પકડેલ છે। ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લાના જગત વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરને